ઉપલેટા મોજ નદી પર બે વર્ષ પહેલા લાખોના ખર્ચે બનેલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યો. ઉપલેટાથી ભૂતનાથ મહાદેવ મંદિર તરફ જતા મોજ નદી ઉપર બે વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે કોઝવે બનાવવામાં આવ્યો હતો ત્યારે ગયા વર્ષે ચોમાસામાં ઓછા વરસાદના હિસાબે પાણીનો મારો ઓછો હતો પરંતુ આ ચોમાસાની સિઝનમાં પહેલા જ વરસાદમાં મોજ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવતા લાખોના ખર્ચે બનાવેલ પુલ જમીનદોસ્ત થઈ જવા પામ્યો હતો અને આ રોડ જૂનો ચીખલિયા રોડ તરીકે પણ પ્રખ્યાત છે અને હાલ અહીંયાથી 150થી પણ વધુ ખેડૂતો તેઓના ખેતરે અવરજવર કરી રહ્યા છે તેમજ ત્યાં જ નજીકમાં આવેલ ભૂતરા દાદાનું મંદિર પણ આવેલ છે જ્યાં વાર તહેવારે શ્રદ્ધાળુઓ આવે છે અને સ્થાનિક લોકોના કહ્યા પ્રમાણે આ કોઝવે નગરપાલિકા તરફથી અંદાજે 21 લાખ રૂપિયામાં બનાવેલ હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ રસ્તાની હાલત જોઈ અને ખેડૂતોનું કહેવું છે કે આ કામમાં ઘોર ભ્રષ્ટાચાર થયો હોવાનું નજરે પડી રહ્યું છે અને સિમેન્ટ તથા ખિલાસરી ખૂબ જ નબળી કક્ષાના વાપરી પુલ બનાવી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ખેડૂતો દ્વારા આક્રોશ થવા પામ્યો છે. નતાભાઈ ભારાઈ મારું નામ છે, ગામ ઉપલેટા છે. હું એક ખેડૂત અને માલધારી બે વ્યક્તિ મારી પાસે 5 થી 7 વીઘા જમીન છે. અહીંથી રોજ જવા માટેનો રસ્તો છે. અમારો ભૂતરાજાને મંદિર છે અને અમારી વાડીએ જવા માટેનો રસ્તો છે. તો આ મોજ નદી છે એની અમે કેટલા વર્ષોથી આ અરજી મેળતા હતા, અરજી પાસ નહોતી થતી. અરજી પાસ થઈ તો કે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે તમારી 20 થી 25 લાખ રૂપિયો. તો 25 લાખ રૂપિયા ભ્રષ્ટાચારમાં આવી રીતે વાપરવાનો? કંઈક પણ નીતિ નિયમને કંઈક પણ સારી વસ્તુ હોવી જોઈએ કે ભ્રષ્ટાચાર નો હાવ કરાય, આવો ભ્રષ્ટાચાર નો હાલે. કે એને ભ્રષ્ટાચાર કહેવાય ને ઓમ અમે એમ કહે કે ભાજપ કોઈ ન ખાઈ ન ખાવા દે. તો ભ્રષ્ટાચાર આવ્યો ક્યાંથી? આ નજરના ખેલ છે. કોઈ સામે કોઈ દાબ દુબાવવાની વસ્તુ નથી. જે કંઈ પણ છે એ સામે છે. કોઈ એમ કહેતું હોય કે સામે નથી તો એને આપણે આમ નજરે બતાવી દઈએ એવી આપણામાં એક હેસિયત છે કે આ ભ્રષ્ટાચાર નથી. આ 25 લાખ રૂપિયાને ખર્ચે થયું છે. કોણ કહે કે 25 કે 20 લાખ રૂપિયાને ખર્ચે થયું છે? એ કે 20-25 લાખ ગ્રાન્ટ આવી દે મોજ નદીમાં કાયમી મોતને લઈને અમારે ઉતરવાનું, અમારા બાલ બચ્ચાને ઉતરવાનું. મારું નામ અજય કુંજાભાઈ કોડિયાતર, ઉપલેટા ગામ. આ માર્ગ ચીખલિયા માર્ગ છે, જૂનો મોજ નદીનો પુલ છે. આ 2 વર્ષ પહેલાં ગ્રાન્ટ પાસ થઈ ગયેલી છે. 25 લાખ રૂપિયાના ખર્ચે સરકારે એમ કે અમે બનાવેલો હોય, પણ આમાં તમે ક્યાંય જુઓ તમને 25 લાખ રૂપિયા જેવું લાગે છે? અટાણે અહીંયા 150 થી 200 ખેડૂત છીએ. બધાએ કાયમી અમારી બેન દીકરી અમારા ભાઈઓ જીવના જોખમે જાય આની ઉપરથી. તમે જોઈ લ્યો આમાં કે 25 લાખ રૂપિયા વાપરેલો હોય, સરકારે એમ કે તમે 25 લાખના ખર્ચે બનાવ્યું. તમને દેખાય છે કે 25 લાખ જેવું? અમારા અહીંયા ભેંસું મરી જાય, બરધું મરી જાય. અમારો એક ભાઈ પડી ગયો તો અમારા હાલની અંદરમાં બે જ વરસ થયા છે ખાલી. આ બીજું વરસ આવ્યું હોય જ્યાં બનાવ્યું હોય એના. આ સરકારને વિનંતી છે કે આવો ભ્રષ્ટાચાર મત કરો, આનું કંઈક કરો, નિવારણ કાઢો. આ કાયમી અમે જીવના જોખમે જઈએ. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.